वाला विद्यार्थी बहनों धोरण 12 अर्थशास्त्र ना બીજા પાઠ્યપુસ્તક માં પ્રકરણ 4 લક્ષ એમાં આની અગાઉ ભાગ 9 ની અંદર આપણે જે લક્ષ માટે અને વિકલન માટે મિશ્રણ અને અવયવ એના સૂત્રો અને દાખલાની વાત કરી હવે આ ભાગ 10 ની અંદર સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 6 કોષ્ટક ની રીતે નીચેનાની કિંમતો મેળવો એમાં અહીંયા આગળ લિમિટ એક્સટેન્ડ ટુ 1 2x + 1 હવે કોષ્ટક ની રીતે આનો આપણે કિંમતો મેળવવી છે હવે એક્સટેન્ડ ટુ 1 કયા છે એટલે તમારે શું કરવાનું x થી વધીને એક તરફ એવી ચારે કિંમત લીધી લેવાની અને એના માટે x ની અહીંયા જે કિંમત લો એના માટે વિધેયનું એ x ના એક્સટર્ન માટે વિધેયનું મૂલ્ય એટલે x ની જગ્યાએ ધારો કે એક તરફ એમાં આપણે પહેલા 0.9 લઈએ બરાબર મેં તમને અગાઉ પણ એક્સટેન્ડ ટુ 1 વખતે સમજ આપી દીધી કે કઈ કઈ કિંમતો લેવાની તો આ એકમાંથી તમે 0.15 કરશો તો આ કિંમત મળશે જો આ એક ખાસ ધ્યાન રાખજો એકમાંથી શું કરવાનું 0.15 કરી દેવાના 1 - 0.1 એટલે 0.9 આવશે એટલે પહેલી કિંમત તમારે x થી વધીને એક તરફ તો 0.9 આ રીતે હવે આ 0.9 આપણે આ વિધેયનું મૂલ્ય fx બરાબર 2x + 1 છે fx બરાબર 2x + 1 માં x બરાબર 0.9 મૂકતા જો એટલે તમને આ fx ની કિંમત મળશે 0.9 કેમ લીધા tan x tends to 1 એટલે x થી વધીને એક તરફ એટલે 1 ઓછા આ જે કિંમત આવી તો 1 - 0.1 તો 0.9 આ એક ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે આવી રીતના હવે આ x બરાબર 0.9 મૂકી તો f 0.9 2 ઇન્ટુ 0.9 + 1 હવે ગુણાકાર કરશો 1.8 વત્તા 1 તો આ બેનો સરવાળો કરીશું તો 2.8 આવશે બરાબર કેટલી કિંમત આવશે 2.8 એવી રીતના એકમાંથી 0.1 બાદ કરો હવે એકમાંથી 0.01 બાદ કરશો તો 0.99 આવશે કેટલી કિંમત આવશે 0.99 બરાબર 0.99 લેવાના હવે અહીંયા આગળ તમે 0.99 મૂકશો અને પછી વિધેયનું મૂલ્ય શોધશો તો તમારે એનો જવાબ આવશે 2.98 બરાબર આ જે મેં ગણતરી કરી ને એ રીતે તમારે એ ગણતરી એ કરી દેવાની બરાબર એક ગણતરી મેં બતાવી 0.9 મૂક્યા હવે 0.99 મૂકી દેવાના તો 2 × 0.99 બરાબર 2 0.99 + 1 તો 2 × 9 = 8 2 × 9 = 1909 બરાબર 2 × 0 આ 1 વધી રહેશે વત્તા 1 1.98 માં 1 ઉમેરશો તો 2.98 બરાબર એ રીતે 2.98 હવે બીજી રીતે તમને કહું તો આ 0.9 હવે આ દશાંશ ચિહ્ન 9 એની વચ્ચે એક 9 ઉમેરો તો આમાં પણ એક 9 ઉમેરી દેવાનો હવે ત્રીજી કિંમત તો 0.999 એટલે એકમાંથી તમે 0.001 બાદ કરવાના જેવી રીતે આમાં એકમાંથી 0.1 બાદ કરે તો આ કિંમત આવે પછી એકમાંથી 0.01 બાદ કરશો તો આ કિંમત આવશે એકમાંથી 0.001 બાદ કરશો તો આ કિંમત આવશે બરાબર હવે એ રીતે આમાં જેવી રીતે આ બેની ગણતરી મેં બતાવી એ રીતે તમે આ પ્રમાણે ગણતરી કરશો તો તમારે એનો જવાબ આવશે બરાબર અને બીજું મેં તમને કહ્યું હતું કે અહીંયા આગળ દશાંશ આ પહેલી કિંમત બહુ કાળજીપૂર્વક લેવાની પછીની કિંમતોમાં તો તમારે પોઈન્ટ અહીંયા 9 ઉમેરાયો
અને આમાં પણ નવ મેન આવ્યો, ત્રીજો નવ આવ્યો, તો આમાં પણ ત્રીજા સ્થાન પર શું આવશે? નવ. એટલે 2.998 બરાબર. એ રીતે તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો તો પણ તમારો જવાબ 2.998 આવશે. હવે એકમાંથી 0.1 બાદ કર્યો, એકમાંથી 0.01 બાદ કર્યો, એકમાંથી 0.001 બાદ કર્યો. હવે એકમાંથી 0.0001 બાદ કરશો તો 0.9999. જો અહીંયા પોઈન્ટ પછી 1 9 2 9 3 9 અને 4 9, પણ આ રીતે પણ 1 રહી બરાબર. હવે અહીંયા આગળ જેવી રીતે આમાં 1 9 વધ્યો તો આમાં વધ્યો, પછી આમાં 1 વધ્યો, આમાં પણ 1 વધશે, એટલે 2.9998 બરાબર આવી રીતે આવશે. તો આ એક ભાગ પૂરો થયો. હવે એક્સ ઘટીને એક તરફ બરાબર. હવે શું કરવાનું? જેવી રીતે આમાં 0.9 બાદ કરેલા, હવે એક્સ ઘટીને એક તરફ, તો એમાં તમારે એની કિંમતો મેળવવા માટે આનાથી ઉલટું કરવાનું. આમાં 0.1 બાદ કર્યા હતા, આમાં 1 ઉમેરવાનું, એટલે 1 વત્તા 0.1, આ કિંમત 1 વત્તા 0.1 કરશો તો તમારે 1.1 આવશે બરાબર. કેટલા આવશે? 1.1 બરાબર. ધ્યાન રાખજો, આ તમને સાઈડ પર ને તમને ખ્યાલ આવે એટલા માટે. તો દરેક વખતે આ પ્રોસિજર કરવાની, ધારો કે 2 હોય તો 2માંથી 0.1 બાદ કરી કિંમત લો બરાબર, પછી 2માંથી 0.01 બાદ કરો, 2માંથી 0.01 બાદ કરો, 2માંથી 0.001. અહીં જે એક્સટેન્ડ ટુ જે કોઈ સંખ્યા હોય એમાંથી તમારે શું કરવાનું? પહેલા 0.1 બાદ કરો, પછી 0.01 બાદ કરો, પછી 0.001 બાદ કરો, 0.001 એ 2માંથી બાદ કરતા છે. જે સંખ્યા વધારે કે માઇનસમાં હોય તો પણ એક પ્રોસિજર, ધારો કે x tends to -1, તો -1 માંથી 0.1 એક તમે કેલ્ક્યુલેટર થી કરશો એટલે સીધી આ કિંમતો તમને મળશે, અને આ કિંમતો જે લો એ પ્રમાણે વિધેયનું મૂલ્ય શોધવાનું છે બરાબર. હવે આપણે શું કર્યું? 1 ની અંદર 0.1 ઉમેર્યા તો 1.1 આવે. હવે 1.1 મૂકીએ બરાબર, 1.1 માટે આપણે આ વિધેયનું મૂલ્ય શું તે એટલે fx બરાબર એની કિંમત શોધીએ. તો x બરાબર 1.1 મૂકતા તો f 1.1 2 ઇન્ટુ x એટલે 1.1 વત્તા 1. જો આપણે 11માં ધોરણમાં વિધેયનું પ્રકરણ આવતું હતું એમાં x ની જુદી જુદી કિંમતો માટે વિધેયના મૂલ્ય મેળવતા હતા એ જ રીતે, પણ આમાં શું કહ્યું છે? x એ 1 ને અનુલક્ષે છે એટલે એક્ઝેક્ટ એક કિંમત નથી લેવાની બરાબર, 1 ની નજીકની કિંમતો લેવાની. એટલે 1 માંથી બાદ કરતા જાઓ 0.1 0.01 ને એ રીતે, એવી રીતે 1 માંથી 1 0.1 ઉમેર્યા બરાબર. તો 1.1 આવ્યા તો એની 1.1 માટે કિંમત શોધે તો 2.2 વત્તા 1, તો 2.2માં 1 ઉમેરશો તો 3.2 આવશે. તો આની કિંમત 3.2 તમે કેલ્ક્યુલેટરથી પણ ચેક કરી લેવાનું બરાબર. તો આ રીતે એ જોશો તો એ કિંમત આવશે. હવે 1માં 0.1 ઉમેર્યા, હવે 1માં 0.01 ઉમેરવા બરાબર, 0.01 શું કરશો? 1 વત્તા 0.01 ઉમેરશો, એટલે જેવી રીતે આ કિંમત આવી એવી રીતે આની કિંમત આવશે. તો 1.01 બરાબર આ રીતે. હવે 1.01 મૂકીશું અહીંયા આગળ બરાબર, આ 1.1 મૂક્યા. હવે fx બરાબર 2x વત્તા 1, 1.01 મૂકીએ, 1.01 તો 2 1.01 વત્તા 1 તો 2.02 વત્તા 1 એટલે 3. અરે એમાં 2.02 વત્તા 1 આ એટલે 3.02, 2 ને 3.02
3.02 બરાબર જો હવે દશાંશ આ કિંમત ના કિંમત માં તો દશાંશ ચિહ્ન પછી 1 હતો અહીંયા દશાંશ ચિહ્ન પછી 1 શૂન્ય ઉમેર શું થયું આમાંથી આમાં તો ફેર તો પોઈન્ટ પછી 1 શૂન્ય અંદર એન્ટ્રી થઈ તો આમાં પણ પોઈન્ટ પછી 1 શૂન્ય આવ્યો હવે ત્રીજી કિંમત કઈ આવશે 1.001 તો આમાં 3.002 પછી 1.0001 तो 3.00 या 3.0002 આ રીતે એની કિંમત આવશે તો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરવાનું આ કોષ્ટક તૈયાર કર્યા પછી તમારે એ રીતે લખવાનું કે નીચે જેમ જેમ x ની કિંમત બરાબર શું લખશો કોષ્ટક પરથી જ્યારે x ની કિંમતો વધારતા કે ઘટાડતા આ રીતે લખવાનું x ની કિંમતો વધારતા કે ઘટાડતા એક તરફ જાય તેમ તેમ આ જે fx ની કિંમત બરાબર એ કોની નજીકમાં જાય છે તો આ કિંમતો 3 ની નજીકની કહેવાશે બરાબર 2.998 અને 3.00 એટલે x ની કિંમત વધારીને કે ઘટાડીને એક તરફ જઈએ x ની કિંમત તો વધારતા કે ઘટાડતા એક ની ખૂબ નજીક જઈએ તેમ fx ની કિંમત 3 ની નજીકમાં જાય એ રીતે લખવાનું તો x ની કિંમત વધારતા કે ઘટાડતા એક ની નજીક જઈએ બરાબર એક ની વધારતા કે ઘટાડતા શૂન્યની અરે એકની ખૂબ જ નજીક જઈએ એકની ખૂબ જ નજીક જઈએ નજીક જતા બરાબર એટલે એકની ખૂબ જ નજીક લાવવામાં આવે નજીક લાવવામાં આવે ત્યારે ત્યારે fx ની કિંમત fx નું મૂલ્ય 3 ની નજીકમાં મળે છે બરાબર એટલે fx ને 3 ની નજીકમાં જાય છે 3 ની નજીકમાં જાય છે આ રીતે તમારે લખવાનું બરાબર અને એને આપણે છેલ્લે ગ્રાફ સ્વરૂપે લખવું હોય તો આ પ્રમાણે બરાબર કે લિમિટ x tends to 1 2x plus 1 is equal to 3 એટલે એની આસાદિક કિંમત બરાબર કેટલી મળે છે 3 એટલે 3 ની નજીકમાં આપણને એની કિંમત મળે છે બરાબર એટલે આ રીતે આ તમારે જેમ જેમ x ની કિંમતો વધારતા કે ઘટાડતા એક ની નજીકમાં જઈએ તેમ તેમ આ fx ની કિંમતો એ શું થાય છે તે 3 ની નજીકમાં જાય છે બરાબર એટલે x બીજી રીતે ટૂંકમાં એને કહેવું હોય તો x tends to 1 તો fx tends to 3 બરાબર તો આ પ્રમાણે આપણે આ કોષ્ટકની રીતે આનો ઉકેલ મેળવી શકાય ફરીથી થોડી તમને ખબર આપી દઉં તો તમારે આ રીતે ચાર ભાગ કરી દેવાના જે કિંમત x tends to 1 કરું છે તો x વધીને એક તરફ x વધીને એક તરફ આ વધીને એક તરફ એટલે શું કરવાનું 1 માંથી 0.1 બાદ કર્યા તો આવ્યા એ મેં અહીંયા લખેલું છે પછી 0.01 બાદ કર્યા 0.001 બાદ કર્યા એ રીતે બાદ કરતા જાઓ અને આ કિંમતો મળશે એવી રીતે આ પછી આ વિધેયની અંદર 2x plus 1 વિધેયનું x આગળનું મૂલ્ય એમાં આ જે કિંમત લીધી એ મૂકવાની અને એ પ્રમાણે આપણે આ કોષ્ટકમાં જવાબો મેળવવાના તો આ પ્રમાણે આપણે પછી અહીંયા તમે જોશો તો વિધેયનું મૂલ્ય એક્ઝેક્ટ 3 નહીં આવે પણ 3 ની નજીકમાં આ બધી કિંમતો આવે છે જો એટલે x ની કિંમતો જેમ જેમ આપણે વધારીને કે ઘટાડીને 1 ની નજીક લઈ જઈએ જે mm આ વિધેય fx નું મૂલ્ય 3 ની નજીકમાં જાય છે એટલે x tends to 1 તો fx = 3 એટલે લિમિટ x tends to 1
2x + 1 = 3 તો આ રીતે આ ભાગની અંદર આપણે આ પહેલો દાખલો પૂરો કરીએ છીએ આવો જ દાખલો બીજો તમે કરજો બીજા દાખલાની અંદર તમારે x tends to 3 આપેલો છે બરાબર એમાં તો તમે 3 કિંમત હવે લઈ અને એના જવાબો મેળવો થેન્ક યુ